સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. આસો સુધી એકાદશી, જેને આપણે પાંસા કુંસા એકાદશી કહીએ છીએ, તેનું માધ્યમ આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, આસો સુદ એકાદશીનું શું નામ છે તે કૃપા કરીને મને કહો. શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજેન્દ્ર, આસો સુદ એકાદશી પાંસા કુસા એ નામથી પ્રસિદ્ધ છે. આ એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી છે અને અતિ ઉત્તમ છે. તે દિવસે પદ્મનાભ નામના નારાયણની પૂજા કરવી, જેના પ્રતાપે સઘળી મનોકામના પૂર્ણ થાય છે. જે માણસ મોહથી ઘણા પાપો કરે છે, તે માણસ જો નારાયણને નમસ્કાર કરે તો તેને નરકમાં જવું પડતું નથી. પૃથ્વી પરના જેટલા તીર્થો અને પવિત્ર સ્થળો છે તે સઘળાનું પુણ્ય વિષ્ણુ ભગવાનના નામ લેવાથી થાય છે. તેઓને કોઈ દિવસ યમલોક જોવો પડતો નથી. જે માણસ એકાદશીને દિવસે કોઈ પણ પ્રસંગથી ઉપવાસ કરે છે તેમને યમની યાતના ભોગવવી પડતી નથી. હજારો અશ્વમેઘ યજ્ઞો અને સેંકડો રાજસૂય યજ્ઞ પણ આ એકાદશીના 16મા ભાગની પણ તુલના કરી શકે તેમ નથી. આ એકાદશી સર્વશ્રેષ્ઠ સુખ આપનારી, મોક્ષ આપનારી, આરોગ્ય આપનારી અને ધન ધાન્યની વૃદ્ધિ કરનારી છે. એકાદશીને દિવસે ઉપવાસ કરી જાગરણ કરવાથી શ્રમ વિના વૈકુંઠ પ્રાપ્ત થાય છે. હે રાજેન્દ્ર, જે પુરુષ આ એકાદશીનું વ્રત કરે છે તે માતાના કુળના 10 અને પિતાના કુળના 10 અને સ્ત્રીના કુળના 10 પુરુષોનો ઉદ્ધાર કરે છે. જે માણસ આ એકાદશીનું વ્રત કરે છે તે 4 હાથવાળું દિવ્ય સ્વરૂપવાળું પીળા વસ્ત્ર પહેરેલું સ્વરૂપ ધારણ કરી ગરુડ ઉપર બેસી અને વૈકુંઠમાં જાય છે. પાપી પુરુષ પણ આ એકાદશીનું વ્રત કરવાથી નરકમાં પડતો નથી. દરિદ્ર પુરુષે પણ શક્તિ પ્રમાણે હંમેશા સ્નાન કરી દાન વગેરે કર્મો કરવા. જે પુરુષ તળાવ ખોદાવે છે, બગીચા બંધાવે છે, ધર્મશાળા બંધાવે છે અને બીજા સત્કર્મ કરે છે તેને યમયાતના ભોગવવી પડતી નથી. પાપ કરવાથી નરકપાત થાય છે, ધર્મ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ સંશય નથી. હે રાજા યુધિષ્ઠિર, તમે જે પાંસા કુસા એકાદશીનું માધ્યમ પૂછ્યું હતું તે મેં કહી સંભળાવ્યું. આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં આસો માસના શુકલ પક્ષની પાંસા કુસા એકાદશીનું માધ્યમ કહેલું છે. ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે અશ્વિન શુકલ એકાદશ્યા પાંસા કુસા નામન્યા મહાત્મય સંપૂર્ણમ.